કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. પાછલા વરસાદે ખેડૂતોની દયનીય હાલત કરી નાખી છે. ગેરગઢડા, ફરેડા, ઉમેદપરા, ખિલાવડ ગામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેતરમાં રહેલા મગફળી, ડુંગળી, સોયાબીન સહિતના પાક પલળી ગયા છે, તો પશુઓ માટેનો ઘાસચારો પણ નથી રહ્યો, જેથી ખેડૂતોને હવે માત્ર સરકાર પર આશા છે. જો સરકાર સહાય કરે તો નુકસાનમાંથી ખેડૂતો ઉભરી શકે. તો ઉનાના ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કાલે અમે મગફળી ઉપાડી તો વરસાદ આવ્યો એટલે મગફળી બધી પલળી ગઈ છે, અને નુકસાન તો સરકાર કોઈ આમાં સહાય કરી જ ન શકે એટલું નુકસાન છે બધા લોકોને. સોયાબીન નું વાવેતર એટલું છે તો આખી સીમમાં અમારે બધા સોયાબીન, મગફળી આ બધાનો બગાડ, દુનિયાનો બગાડ છે. અને માલ પશુઓ માટેની છે ને ચારાનો મોટો પ્રશ્ન રહેશે, કારણ કે ચારો બધાને પલળી ગયો. પછી મગફળીમાં અત્યારે કોઈ લેવાલી નથી. ખેડૂતોની હાલત તો જુઓ તમે, આ લોકો સરકાર 2014 માં એવું જાહેરાત કરી હતી આ લોકોએ કે ભાઈ ખેડૂતોની આવક 2024 માં બમણી કરી દેવું, અમે 22 માં બરોબર. તો આજે 24 આવી, હજી આવક તો બમણી થઈ નથી, ઉલટાની આવક ઘટી 50% અને ખર્ચા 4 ગણા થઈ ગયા. એટલે આ વસ્તુ કરવાની હતી એમ. બપોર પછી ચાલુ થઈ જાય છે, સવારમાં તડકો પડે, બપોર પછી વરસાદ થઈ જાય. અમે દાડિયા કરીએ અને એટલી મોંઘી દાડીમાં અમે આ બધું ભેગું કરીએ બરોબર, અમને પડા ઉપર પાટો પડે હે. પણ અમારે કહેવાનો મતલબ એવો છે કે સરકાર શ્રીને ભાઈ કહે કે ભાઈ તમે ઉદ્યોગપતિને થોડીક રાહત આપો, એમ જો ખેડૂતને થોડી રાહત આપો તો થાય. આ અમારી માંડવી આજ 10 દિવસથી પલળે હે. તમે જોઈ લો, અમને આના આના મજૂરીના પૈસે નથી થતા બરાબર. હવે તો મારે એને એવું જ કહેવાનું છે કે ભાઈ આજ એટલા દિવસથી અમે એટલી મોંઘી દાડીમાં આમ થઈ, તો અમને આ જે કેટલા ટાઈમથી અમે આ બધું કરીએ છીએ, પણ અમને આમ આ છેલ્લે અમારે એવું લાગે કે ભાઈ આ ખેતી વેચવી પડીએ બરોબર. અત્યારે દળિયાના પૈસા થતા નથી. અંદાજે 1 વીઘાએ કેટલું ઉત્પાદન લ્યો છો અને 1 વીઘાએ કેટલો ખર્ચ આવે છે? વીઘાએ અમારે સમજેલો કે ખાંડી ઉતરવી જોઈએ, પણ અત્યારે 10 મણ છે. હવે ખર્ચો તમે ગણો તો વીઘે 10-10 હજાર રૂપિયા ના ખર્ચા છે ભાઈ કથિરિયા. અને અત્યારે મારે મગફળીના 12-15 વીઘાના પાથરા પલળેલા છે. છેલ્લા 12-15 દિવસથી સતત વરસાદને હિસાબે બધી મગફળીના પાથરા પલળી ગયા અને ચારો પણ ફેલ થઈ ગયો. જો આ મગફળી પાકવાનો પૂરો સમય થઈ ગયો તો એને હિસાબે મગફળી કાઢવી પડી. કાઢ્યા પછી સતત વરસાદને હિસાબે મગફળી ફેલ થઈ, ચારો ફેલ થયો. હવે ચારો 12 મહિના માલને ખવડાવવા માટે આનો ચારો અમારા ખેડૂત માટે બહુ મહત્વનો હોય છે. પણ હવે ઈ ચારો અત્યારે વેસાતો લેવા જાવ તો 4-5 હજાર વીઘે ખર્ચવા પડે છે. એટલે એટલો ચારાની નુકસાની છે. અને મગફળી તો ડેમેજ એટલું થઈ ગયું છે કે એના ભાવ પણ પૂરા નહીં મળે. હવે આ માટે સરકાર બીજે બધી રાહત આપે છે તો ખેડૂતને એટલી